नमस्ते विद्यार्थी मित्रों, धोरण 9 विषय सामाजिक विज्ञान प्रकरण 3 नूतन विश्व तरफ प्रयाण एमां भाग 2 नी अंदर आपणे जोईशुं हवे द्वितीय विश्वयुद्धना परिबळो। विद्यार्थी मित्रों, आपणे प्रथम विश्वयुद्ध गया प्रकरणनी अंदर जोयुं, जे 1914 थी लई अने 1918 सुधी, हवे द्वितीय विश्वयुद्ध 1939 थी लई अने 1945 सुधी जे थयुं हतुं, एमां द्वितीय विश्वयुद्धनुं मेन कारण बन्युं हतुं प्रथम विश्वयुद्धना पछी जे वर्सेल्सनी संधि करवामां आवी हती एनी अंदर बीजा विश्वयुद्धना बीज ववाई गया हता। घणा बधा राष्ट्रोनी अंदर असंतुष्ट जे जोवा मळ्या हता અને દ્વિતીય વિશ્વયુદ્ધ તરફ દોરી ગઈ છે। દ્વિતીય વિશ્વયુદ્ધના પરિબળોમાં આપણે પહેલા પરિબળ વિશે માહિતી મેળવીશું, ઉગ્ર રાષ્ટ્રવાદ, કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી જર્મન, જાપાન અને ઇટાલીમાં ઉગ્ર રાષ્ટ્રવાદનો વિકાસ થયો। મિત્રો, આપણે જાણીએ છીએ કે જર્મનીને ભારે યુદ્ધદંડ કરવામાં આવ્યો હતો, તેથી જર્મની એ રોષે ભરાયું હતું। જાપાન અને ઇટાલીની ઉપેક્ષા કરવામાં આવી હતી, એટલે કે એના મનગમતા એમાં જર્મની અને જાપાનની ઉપેક્ષા કરવામાં આવી હતી, એટલે કે એમને મનગમતા પ્રદેશો આપવામાં આવ્યા હતા નહીં। ના વર્સેલ્સની સંધિ જે જર્મની અને તેની પ્રજા ક્યારેય ભૂલી શકી ન હતી, પરિણામે જર્મનીમાં નાજીવાદ વિચારસરણીને લીધે જ્યાં જ્યાં જર્મન પ્રજા વસતી હોય તે પ્રદેશ જર્મનીને મળવો જ જોઈએ તેમ કહી, અને જર્મનીએ હવે પછી પાછી શરૂઆત કરી યુદ્ધ કરવાની, અને જર્મનીએ ઓસ્ટ્રિયા અને જેકોસ્લોવાકિયાના કેટલાક પ્રદેશો હડપ કરી લીધા। વર્સેલ્સની સંધિમાં ઇટાલીની અવગણના કરવામાં આવી હતી, તેની પ્રજા પણ ભૂલી શકી ન હતી, તેથી ઇટાલીમાં મુસોલિનીએ ફાસિસ્ટ પક્ષના નેતૃત્વ તરે ઉગ્ર રાષ્ટ્રવાદ શરૂ કરી અને સામ્રાજ્ય નીતિ અપનાવી હતી। બીજી બાજુ એશિયામાંથી જાપાને પણ સામ્રાજ્યવાદની દોડમાં ઝંપલાવ્યું હતું, આમ વિશ્વ શાંતિ જોખમરૂપ બની ગઈ। જો આ ત્રણ દેશો મેન હતા ભાઈ દ્વિતીય વિશ્વયુદ્ધની અંદર, જર્મની, જાપાન અને ઇટાલી, હવે ધીમે ધીમે બધા જ દેશો વચ્ચે જૂથબંધીઓ શરૂ થઈ। પ્રથમ વિશ્વયુદ્ધ બાદ ફ્રાન્સને હંમેશા જર્મનીનો ભય રહેતો હોવાથી બેલ્જિયમ, પોલેન્ડ અને રૂમાનિયા તેમજ જેકોસ્લોવાકિયા સાથે ફ્રાન્સે કરાર કર્યા છે, મૈત્રી કરારો કર્યા છે। ફ્રાન્સને એવું હતું કે ગમે ત્યારે જર્મની મારા ઉપર હુમલો કરશે, એટલે આ બધા દેશોને તે મૈત્રી કરારો કર્યા છે। ઇટાલીએ જેકોસ્લોવાકિયા, યુગોસ્લોવાકિયા, રૂમાનિયા, હંગેરી, ગ્રીસ, તુર્કી અને ઓસ્ટ્રિયા સાથે કરાર કર્યા, આમને મિત્રો બનાવ્યા। રશિયાએ જર્મની, તુર્કી અને લિથુઆનિયાને ઈરાન સાથે કરાર કર્યા, એટલે કે એમને મિત્રો બનાવ્યા। ઇટાલીએ જર્મની અને જાપાનના સહયોગથી, જુઓ ઇટાલીએ કોના મદદથી, તો જર્મની અને જાપાનના સહયોગથી રોમ, બર્લી અને ટોકિયોની ધરી રાષ્ટ્રની રચના કરી છે। આમ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે લોકશાહી મૂલ્યવાળું બીજું જૂથ રચ્યું, અને જર્મનીએ રશિયા સાથે બિનઆક્રમક સંધિ કરી, કે અમે તમારા ઉપર હુમલો નહીં કરીએ। વિશ્વમાં ભયનું સામ્રાજ્ય ઊભું થયું અને પરિણામે વિશ્વયુદ્ધને વેગ મળ્યો। વાત કરીએ લશ્કરવાદની, તો પ્રથમ વિશ્વયુદ્ધ પછી શાંતિની જાળવણી કરવા માટેના પ્રયાસો હાથ કરવામાં આવ્યા, તેનાથી ઉલટું થયું। યુરોપના રાષ્ટ્રો એ શસ્ત્રીકરણની હરીફાઈ કરતા રહ્યા, જે પ્રથમ વિશ્વયુદ્ધ પછી સંયુક્ત રાષ્ટ્રસંઘની જે સ્થાપના કરવામાં આવી, પરંતુ યુરોપના કેટલાક રાષ્ટ્રોએ તો એ શસ્ત્રીકરણની હરીફાઈમાં ઝંપલાવી દીધું, એકબીજા દેશો કરતાં વધારે શસ્ત્રો બનાવવાની હોડમાં આવી ચૂક્યા હતા। યુરોપમાં દરેક રાષ્ટ્રોમાં માત્ર ને માત્ર શસ્ત્રોનું ઉત્પાદન વધ્યું, એકબીજાથી ચડિયાતા યુદ્ધ શસ્ત્રો બનાવવાની શરૂઆત થઈ યુરોપની અંદર। રશિયા, જર્મની જેવા કેટલાક રાષ્ટ્રો તો લશ્કરમાં ફરજિયાત તાલીમ શરૂ કરી, જુઓ રશિયા અને જર્મનીની અંદર તો ફરજિયાત એમના જે દેશના યુવાનો હતા એમાં લશ્કરની અંદર
તાલીમ શરૂ કરી દીધી, તાલીમ આપવાની શરૂ કરી દીધી. દરેક રાષ્ટ્રોએ શામાં વધારો કર્યો ભાઈ? તો નૌકાદળ, હવાઈદળ અને ભૂમિદળની અંદર વધારો કર્યો. પૂર્વ જાપાને લશ્કરી તાકાત વધારી. આખરે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ પણ પોતાની શસ્ત્ર સજ્જતામાં વધારો કરતા દ્વિતીય વિશ્વયુદ્ધના નગારા વાગવા લાગ્યા. આ શરૂઆત કરી હતી ઇટાલી, જર્મની અને જાપાને. પરંતુ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે પણ નવા શસ્ત્રો બનાવવાની શરૂઆત કરી દીધી કે કદાચ યુદ્ધ થાય તો. એટલે એ પણ દ્વિતીય વિશ્વયુદ્ધની અંદર તૈયારીઓ કરવા લાગ્યા. રાષ્ટ્રસંઘની નિષ્ફળતા. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ જે વિશ્વ શાંતિ માટે રાષ્ટ્રસંઘની જે સ્થાપના કરવામાં આવી હતી, એ રાષ્ટ્રસંઘ પાસે વિશ્વના રાષ્ટ્રો ઉપર સાર્વભૌમત્વ ધરાવતી સર્વોપરી સંસ્થા બની શકી ન હતી. બધાને કાબૂમાં રાખી શકી ન હતી રાષ્ટ્રસંઘ. તેની પાસે પોતાના આદેશોનું પાલન કરાવવા માટે પોતાનું લશ્કર ન હતું. જુઓ, સંયુક્ત રાષ્ટ્રસંઘનું પોતાનું લશ્કર નહોતું. સભ્ય રાષ્ટ્રો રાષ્ટ્રસંઘ પાસે પોતાનો ઝઘડો લાવવા કે તેનો ચુકાદો માન્ય રાખવા બંધાયેલા ન હતા. જે કંઈ પણ એમાં જોડાયેલા હતા એ બંધાયેલા નહોતા કે અમારે કોઈ બે દેશો વચ્ચે ઝઘડો થાય તો સંયુક્ત રાષ્ટ્રસંઘની અંદર જવું. આમ કેટલાક રાષ્ટ્રો તો રાષ્ટ્રસંઘમાંથી બહાર નીકળી ગયા હતા. અને શરૂઆતમાં રશિયા, જર્મનીએ રાષ્ટ્રસંઘ સાથેનો છેડો ફાડી દીધો. ત્યાર પછી ઇટાલી અને જાપાન પણ તેની બહાર નીકળી ગયા. એટલે ઇટાલી અને જાપાન પણ સંયુક્ત રાષ્ટ્રસંઘમાંથી બહાર નીકળી ગયા. ઇટાલીને એબિસિનિયાની આઝાદી ચૂંટવી લીધી. ઇટાલીએ કોના ઉપર આક્રમણ કર્યું ભાઈ? તો એબિસિનિયા ઉપર આક્રમણ કર્યું. જાપાને મંચુરિયા ઉપર આક્રમણ કર્યું. જર્મનીએ જેકોસ્લોવાકિયાના કેટલાક પ્રદેશો હડપ કરી લીધા. છતાંય રાષ્ટ્રસંઘ તેને અટકાવી શક્યો નહીં. આમ જુદા જુદા રાષ્ટ્રોની સત્તા લાલસા અથવા તો સત્તા ભક્તિ રાષ્ટ્રસંઘમાં બળવાન બની અને રાષ્ટ્રસંઘ જૂથબંધી અટકાવી શક્યો નહીં. આમ રાષ્ટ્રસંઘની આ સૌથી મોટી નિષ્ફળતા કહી શકાય. જે સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી એ કોઈ દેશને રોકી ન શક્યું. ઇટાલીએ આક્રમણ કર્યું, જાપાને આક્રમણ શરૂ કરી દીધું, જર્મનીએ આક્રમણ શરૂ કરી દીધું. એટલે કોઈ રોકટોક ન રહી અને દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત થઈ ચૂકી. હવે જે વર્સેલ્સની સંધિ આપણે પ્રથમ વિશ્વયુદ્ધ પછી જે કરવામાં આવી હતી એ જોઈ હતી, તો પ્રથમ વિશ્વયુદ્ધના અંતે જે પેરિસ શાંતિ પ્રક્રિયામાં વર્સેલ્સની સંધિ કરવામાં આવી હતી તેમાં જર્મનીને જવાબદાર ગણાવ્યું હતું. આપણને ખ્યાલ છે, જર્મનીને યુદ્ધદંડ કરવામાં આવ્યો હતો. એને યુદ્ધદંડ પેટે 6.5 અબજ પાઉન્ડની મોટી રકમ આપવી પડી હતી. એનો રૂહર પ્રાંત પડાવી લેવામાં આવ્યો હતો. રહાઈન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. આ અપમાનજનક અને અન્યાયી સંધિ જર્મની ઉપર ઠોકી બેસાડવામાં આવી. આમ જર્મનીના સર મુખત્યાર જે એડોલ્ફ હિટલર વર્સેલ્સની સંધિને, બરાબર યાદ રાખજો, આ પૂછાઈશ કે એડોલ્ફ હિટલર વર્સેલ્સની સંધિને શું કહેતો હતો? તો કાગળનું ચિથરું. આ તો કે કાગળનું ચિથરું છે, આમાં જે લખેલું હોય બધી વસ્તુ કંઈ થાય એવું બને નહીં અને અમે એ કામ કરીશું પણ નહીં. તેથી જર્મનીની પ્રજાને યુદ્ધનું પ્રોત્સાહન મળ્યું. બીજી બાજુ જાપાનને પણ આ સંધિથી અસંતોષ હતો. આમ વર્સેલ્સની સંધિથી કોઈને કોઈ પ્રકારે કેટલાક રાષ્ટ્રોને અન્યાય થયો હતો. માટે વર્સેલ્સની સંધિમાં જ બીજા વિશ્વયુદ્ધના બી રોપાઈ ગયા હતા. એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષા. જે જર્મનીની અંદર એડોલ્ફ હિટલર જે રાષ્ટ્રપતિ પદ જે ધારણ કર્યું હતું એ બીજા વિશ્વયુદ્ધના પાયામાં હતો. પ્રથમ વિશ્વયુદ્ધમાં તો એડોલ્ફ હિટલર નહોતો, પરંતુ બીજા વિશ્વયુદ્ધના પાયામાં ચોક્કસ કહી શકાય. તે ઉગ્ર રાષ્ટ્રવાદી અને સૈનિકવાદી માણસ ધરાવતો હતો. માટે તે કોઈપણ હિસાબે જર્મનીની એકતા, સ્થિરતા અને સમૃદ્ધિ ચાહતો હતો. હિટલરના સામ્રાજ્યવાદનો સૌ પ્રથમ શિકાર કોણ બન્યું હતું ભાઈ? ઓસ્ટ્રિયા બન્યું હતું. ઓસ્ટ્રિયાએ પક્ષ પલટો કર્યો હતો. હિટલરે જર્મન સેના સાથે ઓસ્ટ્રિયામાં પ્રવેશ કર્યો હતો. 12 માર્ચ 1938 મ્યુનિચ સંમેલન પછી બીજા જ દિવસે જેકોસ્લોવાકિયા ઉપર કબજો કર્યો હતો. કોણે? તો જર્મનીએ.
એની તારીખ આપેલી 1 ઓક્ટોબર 1938. ત્યારબાદ 1939માં લિથુઆનિયા મેમેલ બંદર પર કબજો લઈ લીધો. જુઓ, જર્મનીએ ધીમે ધીમે એના રાષ્ટ્રનું ધીમે ધીમે એનો સામ્રાજ્યવાદ વધારતું ગયું. આમ જર્મન એ રાષ્ટ્રનું તેણે સર્જન કર્યું અને હિટલરની સામ્રાજ્યવાદી નીતિ એ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે મુખ્ય જવાબદાર હતી. હવે એક પરિબળ જોઈએ, તાત્કાલિક પરિબળ કે જેના કારણે દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત થઈ ચૂકી, તો તે છે જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ. એ એનું તાત્કાલિક પરિબળ હતું. આ સમગ્ર પરિબળ આપણે જે વાત કરી એમાં વિશ્વને દારૂગોરાના મોટા ઢગ ઉપર બેસાડી દીધું. બધાએ પોતપોતાની પાસે શસ્ત્રો સજાવીને તૈયાર રાખ્યા હતા, ગમે ત્યારે યુદ્ધ થાય. એક નાનકડી ચિનગારી વિશ્વમાં ભયાનક વિસ્ફોટ કરી શકે તેમ હતી. અને આ ચિનગારી ચોપવાનું કામ કોણે કર્યું? જર્મનીએ કર્યું. શાંત પોલેન્ડ હતું, એના ઉપર આક્રમણ કર્યું 1 સપ્ટેમ્બર 1939. બરાબર યાદ રાખજો, જર્મનીએ પોલેન્ડ ઉપર આક્રમણ કર્યું 1 સપ્ટેમ્બર 1939 વહેલી પરોઢે, અને દ્વિતીય વિશ્વયુદ્ધનો પ્રારંભ થઈ ચૂક્યો. આમ બ્રિટન, ફ્રાન્સે જર્મનીને આ યુદ્ધ તાત્કાલિક બંધ કરી દેવા માટે ચેતવણી આપી. જર્મનીએ એ ચેતવણીને કોઈ ગણકારી નહીં, એટલે કે એની ઉપેક્ષા કરી. તેથી બ્રિટન અને ફ્રાન્સે પણ આ યુદ્ધમાં ઝંપલાવ્યું અને સમગ્ર વિશ્વની અંદર દ્વિતીય મહાયુદ્ધની જ્વાળાઓ ફેલાઈ ચૂકી. એની રૂપરેખા શું હતી? તો દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થતાં ફરીથી વિશ્વ બે જૂથમાં વેચાઈ ગયું, જેમ ધરી રાષ્ટ્રો અને મિત્ર રાષ્ટ્રો. એક તરફ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની આગેવાનીવાળું મિત્ર રાષ્ટ્રોનું જૂથ હતું, તો બીજી બાજુ જર્મની અને ઇટાલી અને જાપાન જેવા ધરી રાષ્ટ્રોનું જૂથ હતું. જો ઇટાલી અને જાપાન એ પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ બાજુ હતા, જે દ્વિતીય વિશ્વયુદ્ધની અંદર જર્મની બાજુ આવી ગયા. આ ઉપરાંત યુદ્ધખોર માનસ ધરાવતા બીજા કેટલાક પરિબળો તેમાં પ્રવેશ્યા. ઘણા બધા દેશો એમાં જોડાયા. જાપાને હવાઈ ટાપુઓમાં પર્લ હાર્બર ખાતે આવેલા અમેરિકન નૌકાદળ પર આક્રમણ કર્યું. પહેલાં જે ભૂલ કરી હતી જર્મનીએ, જે અમેરિકાના નૌકાદળ ઉપર જે આક્રમણ કર્યું હતું, અમેરિકા મિત્ર રાષ્ટ્રોમાં જોડાયું હતું, એવી જ ભૂલ જાપાને બીજા વિશ્વયુદ્ધની અંદર કરી અને એના અમેરિકાના નૌકાદળ ઉપર આક્રમણ કર્યું. આમ તટસ્થ નીતિ, એટલે અમેરિકા તો એક પણ જૂથમાં નહોતું જોડાયું, તો તટસ્થ નીતિ છોડીને અમેરિકાએ વળતો હુમલો કર્યો. તે મિત્ર રાષ્ટ્રોના પક્ષે જોડાયું, એટલે કે ફ્રાન્સ અને ઇંગ્લેન્ડની બાજુમાં જોડાઈ ગયું અમેરિકા, અને એની મિત્ર રાષ્ટ્રોની તાકાતમાં વધારો થયો. જ્યારે વિશ્વયુદ્ધ ધમાસણ ચાલતું હતું તેમાં જાપાનની તાકાતને રોકવા અમેરિકાએ જાપાનના હિરોશિમા અને નાગાસાકી આ બે નગરો પર અણુબોમ્બ ફેંકતા જાપાનના 1,24,000થી વધારે નાગરિકોનો ભોગ લેવાયો. અણુબોમ્બ ફેંક્યા હતા ભાઈ અમેરિકાએ, અને એક મહાવિનાશ સર્જાયો હતો. પરિણામે જાપાને શું કર્યું? તો શરણાગતિ સ્વીકારી લીધી, અને જેવી શરણાગતિ સ્વીકારી તરત જ દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત આવી ગયો. એ તારીખ હતી 11 ઓગસ્ટ 1945. ક્યારે? 11 ઓગસ્ટ 1945. આ દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત અને શરૂઆત, આપણે વાત કરી પોલેન્ડ ઉપર આક્રમણ કર્યું તે 1 સપ્ટેમ્બર 1939. દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો કે એનું શું પરિણામ આવ્યું, એનું તાત્કાલિક પરિણામ શું હતું, એની વિગતો આપણે ભાગ 3ની અંદર જોઈશું.